ફટાક હવે દરેક ખબર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની માંગણી કોંગ્રેસ પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે આજ રોજ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા તમામ બાબતોને લઈને વિવિધ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખુદ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના આગેવાનો ગાંધીનગર ખાતે પહોંચ્યા જ્યાં આગળ તેઓએ આ સમગ્ર મુદ્દાને લઈને આક્રમકતાથી રજૂઆત કરી અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને 4 લાખનું વળતર આપવા માટેની માંગણી કરી છે અને જો રાજ્ય સરકાર આ સમગ્ર બાબતને લઈને કોઈ નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં હજુ પણ આક્રમક આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ઉચ્ચારી છે. આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટર શ્રીને જિલ્લા કોંગ્રેસનું નેતૃત્વ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા એના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય, સરકારી નોકરી દરમિયાન જે કર્મચારી મૃત્યુ પામ્યા હોય એના પરિવારને રાહત દરે સરકાર નોકરીમાં લે, તપાસ પંચ નિમે સરકારની બેદરકારીથી 3 લાખ લોકો મર્યા છે એનો જવાબ આપે, મોટા બિલો ભરવા છતાં પણ લોકો નથી બચી શક્યા તો એ મોટા બિલો ભર્યા જે પરિવારોએ ભર્યા છે એના માટેની કોઈક વ્યવસ્થા કરે. આ 4 માંગણી લઈને કોંગ્રેસ સમિતિ સમગ્ર ગુજરાતમાં આવેદન પત્ર આપી રહી છે. એના ભાગરૂપે આજે ગાંધીનગર કલેક્ટરશ્રીને મળવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ. કલેક્ટરને અમે હજુ તો બેઠા જ છીએ, ખુરશી ઉપર બેઠા નથી. ત્યાં કે બતાઈએ બતાઈએ ક્યાં હે, મેં બોલા થોડી શાંતિ રખિયા તો MLA આયે હૈ, PCC જે પૂરા ડેલિગેશન, જિલ્લા કા હમારા ડેલિગેશન બઘેલજી વગેરે હૈ, તો થોડા શાંતિ રખી. નહીં નહીં મુજે દે દીએ જો તો એના હે, હું એમ કર્યું એટલે મને પોતાને એવું લાગ્યું કે આ કલેક્ટરો, આ જ રાજકોટના કમિશનરો, આ જ અધિકારીઓ, એને એવું લાગે છે કે કોંગ્રેસવાળો કોઈ આવેદનપત્ર કે રજૂઆત લઈને અમારી ઓફિસમાં ના આવે. અમને તો એવું લાગે છે કે 2-3 દિવસ પછી આ કલેક્ટરની ઓફિસ આગળ કલેક્ટર શ્રી ગાંધીનગર લખ્યું છે એ નામનું બોર્ડ અમે બદલી અને ભાજપ કાર્યાલય લખવાના છે. જો ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં કલેક્ટર, DSP, DDO આવો જ રવૈયો રાખશે તો 1 અઠવાડિયું કાર્યક્રમ આ પ્રજાના કાર્યાલય નથી પણ ભાજપના કાર્યાલય છે એવા નામકરણ વિધિનો પણ અમારે કાર્ય કરવો પડશે એવું અમને લાગી રહ્યું છે. કોરોનાના કાળ નંબર 1 અને 2ના તબક્કાની અંદર મોરબી જિલ્લાની અંદર 5000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા છે. વારંવારની માંગણી, અવારનવાર સરકારને વિનંતી કરીએ છીએ, અસરગ્રસ્તો વતી વાત કરીએ છીએ, વિરોધ પક્ષ તરીકે વાત કરીએ છીએ. સુપ્રીમ કોર્ટનો પણ કડક આદેશ છે કે વળતર ચૂકવવામાં આંકડા શા માટે છુપાવો છો, શા માટે તમે વળતર આપતા નથી. છતાં પણ આ નિર્ભર સરકાર વારંવારની જે લોકોની, વિરોધ પક્ષની કે સુપ્રીમ કોર્ટના આદેશોને પણ ઘોળીને પી જાય છે, ત્યારે અમે સરકારને જાગૃત કરવા માટે અને વિરોધ પક્ષની ફરજ બજાવવા માટે આજે અમે કલેક્ટરને વિનંતી કરી કે ભાઈ ખરેખર લોકો પાયમાલ થઈ ગયા છે અને સરકારનું ગાઈડલાઈન છે તો તમે શા માટે વળતર ચૂકવતા નથી. અમદાવાદથી ગુજરાત તક માટે ગૌતમ જોશી સાથે મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ.